સમાચારમાં આગળ વાત કરીએ તો સિક્કિમમાં વાદળ ફાટવાની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. સેનાના 23માંથી 22 જવાનો હજુ પણ લાપતા છે. તેમની હજુ સુધી કોઈ જ ભાળ નથી મળી. 22 જવાનો સહિત કુલ 82 લોકો હજુ પણ લાપતા છે. નદી પાસે આવેલા વિસ્તારમાં આર્મી કેમ્પ પૂરની ચપેટમાં આવ્યો હતો અને બધું જ તબાહ થઈ ગયું. આર્મીના વસાહતો હોય, એમના વાહનો હોય, અનેક વસ્તુઓ તબાહ થઈ ગઈ છે. અત્યારે હજુ પણ 22 જવાનો છે જે લાપતા છે. વાદળ ફાટ્યા બાદના આ ભયાનક દ્રશ્યો જે સામે આવ્યા છે, રૂવાડા ઉભા કરી દે એવા દ્રશ્યો છે જેમાં સેનાના જવાનો લાપતા થયા છે. તો પૂરની ચપેટમાં સેનાના જવાનો આવ્યા છે. જવાનો સહિત લોકોને શોધવા પણ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. પૂરની ચપેટમાં 41 જેટલી ગાડીઓ વહી ગઈ છે. સિક્કિમને અન્ય પ્રદેશો સાથે જોડતો નેશનલ હાઈવે 10 ધોવાઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ પણ સિક્કિમના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી સિક્કિમને તમામ મદદ પૂરી પાડવાનું પ્રધાનમંત્રી આશ્વાસન આપ્યું છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં સિક્કિમમાં માત્ર તબાહીના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. રોડ રસ્તા ધોવાઈ ગયા છે, લોકોના ઘર તબાહ થઈ ગયા છે, લોકોના ઘર પાણીમાં વહી ગયા છે. આ નેશનલ હાઈવેના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં આખે આખો રોડ ધોવાઈ ગયો છે, આખે આખો હાઈવે ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. તો બીજી બાજુ આ દ્રશ્યો જ્યારે વાદળ ફાટ્યું ત્યારના છે. પાણીનો સહેલાબ, પૂરનો સહેલાબ છે જે દેખાઈ રહ્યો છે. ચારે તરફ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પૂર ઝડપે આવતો પાણીનો પ્રવાહ અનેક લોકોને પોતાની સાથે ખેંચી ગયો છે. અનેક લોકોના આમાં મોતની પણ આશંકા છે. કારણ કે અત્યાર સુધીમાં સેનાના જવાનો 22 લાપતા છે, તો આ સાથે જ અન્ય જે નાગરિકો છે, સ્થાનિક લોકો છે, એ પણ લાપતા છે. હેમા, તારા નામે ઝેર કેમ? સવાલ 100% સાથે હું છું આપની સાથે કૃષ્ણા. જે પ્રસાદને લોકો સાક્ષાત મા અંબાનો આશીર્વાદ સમજે છે, જે મોહનથાળના પ્રસાદ બંધ કરાવવાની ખબર પર ભક્તો ભડકે છે અને તંત્રએ ઝૂકવું પડે છે, એ જ પ્રસાદને નામે કરોડોની કટકી થતી હતી. કારણ કે એ જે પ્રસાદને લોકો આશીર્વાદ સમજતા હતા તે તો ભેળસેળ્યો હતો. કોના પાપે ભક્તોની આસ્થા જ નહીં, આરોગ્ય સાથે પણ ચેડા થયા. અહીંયા આપણને ખબર જ નથી પડતી કે આપણી થાળીમાં, આપણા પેટમાં ઝેર કેવી રીતે પહોંચી જાય છે. આ એવું ધીમું ઝેર છે જે ધીમે ધીમે આપણા શરીરને ખતમ કરતું હોય છે. માર્કેટમાંથી આપણે એવા ભરોસા સાથે ખાવા પીવાની વસ્તુઓ ખરીદીએ છીએ કે તમામ ક્વોલિટી કંટ્રોલ એટલે ગુણવત્તાની માન્ય પ્રોસેસમાંથી પસાર થઈને આવ્યું હશે, પણ હકીકત તો કંઈક અલગ જ હોય છે. પણ અહીંયા વાત માના પ્રસાદની થઈ રહી છે. કેટલે દૂર દૂરથી લોકો માના આશીર્વાદ લેવા માટે અને માના પ્રસાદને લેવા માટે અહીં આવતા હોય છે, અંબાજીમાં પધારતા હોય છે, દર્શન કરવા માટે પહોંચતા હોય છે અને પછી આ પ્રસાદને આરોગતા હોય છે. પરંતુ આ પ્રસાદમાં પણ કરોડોની કટકી થતી હતી, ચેડા થતા હતા, એ તો ભક્તોને ખબર જ નહોતી. 28 ઓગસ્ટે 2,820 કિલોગ્રામ 8 લાખની કિંમતનો પ્રસાદ, જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આખરે 1 મહિના બાદ કરતાં પણ વધારે સમય બાદ તેનો રિપોર્ટ સામે આવે છે. અને આ રિપોર્ટમાં એવી ખબર પડે છે કે આમાં જે ઘી વાપરવામાં આવ્યું હતું તે અસલમાં જે ડબ્બા જેની કંપનીના દાવા કરવામાં આવતા હતા, અમૂલ બ્રાન્ડના દાવા કરવામાં આવતા હતા, સાબર ડેરીમાંથી જેનું ઉત્પાદન કરાયું હતું તેનું તો હતું જ નહીં. આ તો ભેળસેળ્યું ઘી હતું. અમદાવાદની માધવપુરામાંથી કોઈ નીલકંઠ ટ્રેડર્સમાંથી આ ઘી લેવામાં આવ્યું હતું અને આ ઘીમાંથી પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. કુલ 300 ડબ્બા ખરીદવામાં આવ્યા હતા અને જ્યારે રેડ કરવામાં આવી ત્યારે 180 ડબ્બા ઘી જપ્ત કરવામાં આવ્યું. પરંતુ 120 ડબ્બાનો શું વ્યવહાર થયો, એ પ્રસાદમાં વપરાઈ ગયું, એ કેટલાય લોકોના પેટમાં પહોંચી ગયું, એ ખબર નથી. અને હવે તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે, કદાચ એ વાત આપણે સ્વીકારીએ પણ ખરી, કે તંત્રને જ્યારે જાગ્યું ત્યારે ખબર પડી કે આવું થઈ રહ્યું છે, એટલે સીલ કરવામાં આવી, એ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી, મોહિની કેટરર્સ કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી આવો ખેલ નહીં થતો હોય એની ગેરંટી શું? 28 ઓગસ્ટે રેડ પાડવામાં આવી, પરંતુ આ પ્રસાદ તો ઘણા વર્ષથી વિતરણ થાય છે, તો શું આ પહેલાં ક્યારેય આવું નહીં થયું હોય? ઘણા બધા સવાલો છે. ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. પરંતુ સૌથી પહેલા ભક્તો શું કહી રહ્યા છે આ પ્રસાદને લઈને? કલેક્ટરનું એવું કહેવું છે કે જ્યારે આ રેડ પાડવામાં આવી ત્યારથી ત્યારબાદ અને મહામેળો જે થયો હતો જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા, તેમને તો શુદ્ધ ઘીમાં જ પ્રસાદ આપવામાં આવ્યો હતો, અમારી નજર હેઠળ જ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો, તેમાં કોઈ મિલાવટ કરવામાં નહોતી આવી. પરંતુ અલગ અલગ દ્રશ્યો થકી સૌથી પહેલા ઘીના નમૂના ફેલ થાય છે, જેના કારણે ભક્તો નારાજ થાય છે. પરંતુ મંદિર તંત્ર હાથ ખંખેરી દે છે, એકબીજા પર દોષારોપણનો
ટોપલો ઢોળવાય છે. તંત્ર એવું કહે છે કે અમે કેટરર્સને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કેટરર્સ એવું કહે છે કે અમે તો અમદાવાદની દુકાનમાંથી ઘી ખરીદ્યું હતું. કલેક્ટર એવું કહે છે કે અમે તો સચેતપૂર્વક કામગીરી કરી છે અને મેળામાં ચોખ્ખું ઘી વપરાયું છે. પરંતુ સૌથી મોટો સવાલ થાય કે આ આસ્થાના સાથે સાથે આરોગ્ય સાથે ચેડા કરનાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે, શું કાર્યવાહી કરાય છે. આપણને ખબર છે કે જ્યારે પણ આવો વિવાદ સામે આવે ત્યારે સરકાર હંમેશા પોતાને બચાવતી જોવા મળે છે. ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીએ આ સમગ્ર વિવાદ પર શું કહ્યું, સૌથી પહેલા તે સાંભળી લઈએ. 180 ડબ્બા પકડાયું, એ લગભગ 200 કે 300 ડબ્બા ટોટલ એને ખરીદી કરી હતી. બાકીનો જથ્થો એને વાપરી નાખ્યો હતો અને એના પછી તમને 180 ડબ્બા જે તમે જપ્ત કર્યા, જે વપરાયો હતો એ જથ્થો પ્રસાદમાં ગયો હતો કે બીજે ક્યાંય ગયો? 28/8 આપણે સીઝ કર્યું હતું, એટલે સ્વાભાવિક ત્યાં આગળ આપણી પાસે એ વખત 180 ડબ્બા આપણા હાથમાં લાગ્યા હતા, એ આપણે તાત્કાલિક સીઝ કર્યા હતા. અને 300 ડબ્બાનું કદાચ બિલ હતું એવું તમારું કહેવું છે, તો એ બાકીના 120 ડબ્બા એને ક્યાં વાપર્યા એ તપાસનો વિષય. એ તપાસનો વિષય છે, તપાસ થશે. પરંતુ અત્યાર સુધી લોકોના આરોગ્ય સાથે, ભક્તોના આરોગ્ય સાથે, આસ્થા સાથે જે રમત રમવામાં આવી, કરોડોની કટકી થઈ, એનો હિસાબ કોણ આપશે, એ સૌથી મોટો સવાલ છે. ભક્તોમાં પણ નારાજગી છે. ભક્તો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. શ્રદ્ધાશ્રી અંબાજી આવનાર માઈ ભક્ત મોહનથાળ રાજભોગનો પ્રસાદ આરોગે છે. ભાદરવી પૂનમ પહેલા જ્યારે આગોતરા રીતે આયોજન કરી અને અંબાજીમાં મોહનથાળ બનવાનું જયારે ચાલુ થયું ત્યારે એ વખતે ફૂડ વિભાગે પાડેલી રેડના અંદર 180 જેટલા ડબ્બા કથિત રીતે બનાવટી નીકળ્યા, તો એ પાર્ટીએ તો 300 ડબ્બા ખરીદેલા હતા. મતલબ કે 120 ડબ્બાનો મોહનથાળ બન્યો અને ચાચર ચોકમાં વેચાયો અને ભક્તો ખરીદીને લઈ ગયા. તો આટલા લાખો કરોડો માઈ ભક્તોની આરોગ્ય સાથે ચેડા કરનાર અધિકારી કે પદાધિકારીને માતાજી છોડશે નહીં. અને આસ્થાના ધામમાં પણ જો આવી રમત થતી હોય, માના પ્રસાદને પણ છોડવામાં ન આવતો હોય, તો બાકી તો કઈ વસ્તુ બચી હોય. હવે વહીવટદાર, મંદિરના વહીવટદારનું શું કહેવું છે તેમનો જવાબ પણ સાંભળી લઈએ. સરે પહેલા જણાવ્યું છે એ પ્રમાણે એજન્સી દ્વારા જે ઘી મંગાવવામાં આવ્યું હતું એના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટિંગ્સમાં એ સેમ્પલ્સ ફેલ ગયા હતા. તો તાત્કાલિક ધોરણે ટ્રસ્ટે આમાં નિર્ણય કર્યો કે આપણે આ બધા જ ઘીનો જે કબજો છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરીશું અને બનાસ ડેરી સાથે ટાઈઅપ કરીને અમે અન્ય શુદ્ધ ઘીના સેમ્પલ્સ આમાં મંગાવ્યા હતા અને ભાદરવી મેળા દરમિયાન એ જ ઘીનો ઉપયોગ આમાં થયો છે. હાલની પરિસ્થિતિએ જે એજન્સી સાથેનું ટ્રસ્ટનું અગ્રીમેન્ટ હતું એ 30 તારીખે પૂર્ણ થયું છે અને એને અમે રિન્યુ નથી કરી રહ્યા. ટેન્ડરની શરતો પ્રમાણે જે પણ શિક્ષાત્મક કાર્યવાહી એમાં કરવાની હશે એની વિચારણા અત્યારે ટ્રસ્ટની કમિટીમાં ચાલી રહી છે. મોહનથાળની પ્રક્રિયા બંધ નથી. મેં કહ્યું એ રીતે ભાદરવી પૂર્ણિમામાં પણ સારો જ પ્રસાદ બનાવવામાં આવ્યો છે, શુદ્ધ ઘી એમાં વાપરવામાં આવ્યું હતું અને અત્યારે જ્યારે એજન્સી આમાંથી અલગ થઈ ગઈ છે, મંદિરની અમારી જે કોર ટીમ છે એ લોકોએ હેન્ડઓવર આનું લઈ લીધું છે. આમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેમની સ્વતંત્ર રીતે કામગીરી કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા પણ કંઈક 5 થી 6 લોકોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આવી છે, એટલે બંને જ વિભાગો સ્વતંત્ર રીતે તેઓના નિયમ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છે. અને નકલીનો ખેલ બહુ મોટા પાયે ચાલે છે, એટલા માટે આ ઝેર કહેવામાં આવે છે, કારણ કે ભેળસેળવાળી વસ્તુઓ શરીરને ખૂબ જ ગંભીર અસરો, ગંભીર નુકસાન પહોંચાડતી હોય છે. મંદિરનો આખો મામલો સામે આવ્યો છે, હવે કાર્યવાહી થઈ રહી છે. જે મોહિની કેટરર્સ હતી એને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે, પરંતુ અન્ય બે ઘટનાઓ પણ સામે આવી છે. આપણે વારંવાર જોતા રહીએ છીએ કે નકલી ઘી, નકલી દૂધ, નકલી ચીઝ, નકલી મસાલા આ બધું થતું જ રહે છે. પરંતુ આ એક જ અઠવાડિયામાં રાજકોટમાં પણ નકલી માવાની ફેક્ટરી ઝડપાઈ. 4500 કિલોથી વધુ નકલી માવો અને મીઠાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને આ મીઠાઈ નવરાત્રિમાં આખા રાજકોટમાં વિતરણ કરવાનું હતું, આખા રાજકોટમાં વેચાનાર હતી, પરંતુ તે પહેલા અહીં દરોડા પાડવામાં આવ્યા. બીજી બાજુ નડિયાદમાં પણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળનું મોટું કૌભાંડ ઝડપાયું, જ્યાં 4,05,000નો 462 કિલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને ત્યાં પણ એવું હતું કે મૈધરા શુદ્ધ ગાયનું ઘી બ્રાન્ડના નામે પેકિંગ કરવામાં આવ્યું હતું. અને ઘણા બધા સવાલો છે, આપણે ચર્ચા કરીશું. આપણે સાથે હાર્દિક મહેતા કે જેઓ રાજકોટ ફૂડ વિભાગમાંથી છે, આપણી સાથે તેઓ જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલાં આપણે એ સવાલો પણ જોઈ લઈએ કે જે આપણે કરીશું આજે.
हार्दिक भाई जोड़ाशे अपनी साथे, सुनील ब्रह्मभट्ट पण जोड़ाशे, परंतु सौथी मोटा सवाल ए छे कि माताजीना नामे झेर केम? सौथी मोटो सवाल, सवाल 100% मां आजे आ आपणे करीशुं। बीजो सवाल ए छे कि केम भेळसेळ्या तत्वो बेफाम बन्या छे, शा माटे तेमने कोई डर नथी रह्यो? लाखो करोड़ों लोकोना आरोग्य साथे रमत करता आ तत्वोने डर केम नथी? अने जो खरेखर कार्यवाही थाय छे तो मिलावटनो खेल अटकतो केम नथी? અને હાર્દિક મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિકભાઈ સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલો સવાલ એ, રાજકોટમાં અવારનવાર આવી રીતે નકલી જથ્થો, નકલી ફૂડ પ્રોડક્ટ્સ ઝડપાતી રહે છે। ક્યારેક નકલી ઘી ઝડપાય, ક્યારેક નકલી તેલ ઝડપાય, નકલી ચીઝનો જથ્થો ઝડપાય, અને હવે અંબાજીમાં માના પ્રસાદમાં પણ નકલીનો કારોબાર ચાલતો હતો। સૌથી સરળ સવાલ એ, સૌથી સીધો સાદો સવાલ જે લોકો પણ પૂછવા માંગે છે કે હવે બાકી શું રહ્યું છે? आप जोई सको छो के माणसों जे छे के कोईपण लेभागू तत्वों द्वारा आवुं बधुं जे कंई पण छे ते बनावटी के भेळसेळयुक्त मावो छे, मीठाई छे के कोईपण वस्तु बनावता होय छे, तो तेनी अंदर जे छे राजकोट कॉर्पोरेशन द्वारा सतत चेकिंग अने तपास हाथ धरवामां आवे छे। तेवी ज रीते गई काले ફૂડની ટીમ ચેકિંગમાં હતી ને તમે એક જે કે ભઠ્ઠી કહી શકાય કે જ્યાં બધું બનતું હતું, તો ત્યાં તપાસ ચેક કરતાં માલુમ પડેલ કે તેની અંદર કોલ્ડ સ્ટોરેજ છે। કોલ્ડ સ્ટોરેજમાં અંદાજે 4-4.5 ટન જેવો મીઠા માવાનો જથ્થો હતો કે જે પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળયુક્ત અને ફૂગ એટલે કે તેના પર મોલ્ડ જામેલી ચોખ્ખું પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ શકાતું હતું। એટલે મોલ્ડવાળો અને ભેળસેળયુક્ત માવાનો જથ્થો જે હતો, અંદાજે 4.5 ટન જેવો જથ્થો આપણને મળી આવેલ હતો। તે જથ્થાનો આપણે સેમ્પલ લઈ અને બરોડા લેબ ખાતે મોકલી આપેલ છે અને ત્યારબાદ તેનો સ્થળ પર જ આપણે નાશ કરેલ છે। તો આવા બધા લેભાગુ તત્વો દ્વારા કેકને કેક કોઈપણ પ્રકારની ભેળસેળ કરી અને અલગ અલગ બધું ભેળસેળયુક્ત સસ્તા ભાવે વેચતા હોય છે। હાર્દિકભાઈ, સૌથી મોટો સવાલ એ થાય કે 2-3 મહિના પહેલાં રેટ પાડવામાં આવે, સેમ્પલ લેવામાં આવે અને એના રિપોર્ટ જ્યાં સુધી આવે, અને મોટા ભાગે તો રેટ ત્યારે પડાતી હોય કે જ્યારે આવો અખાદ્ય જથ્થો લોકોના પેટમાં, લાખો લોકોના પેટમાં પહોંચી ગયો હોય, તો ત્યાં સુધી શું આરોગ્ય તંત્ર ઊંઘતું રહે છે? નો, એવું નથી હોતું। આપણે આપ જોઈ શકો છો કે હવે દશેરા અને દિવાળીના તહેવારો જે છે તે નજીક આવવાની એકદમ નજીક છે, તો તેના ભાગરૂપે જ રાજકોટ કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા દિવાળી કે દશેરાના તહેવાર પૂર્વે જ એકદમ અગાઉથી જ બધી કામગીરી હાથ ધરવામાં આવી છે। તો તેના કામગીરીના ભાગરૂપે જ ગઈકાલે આજે છે ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ને આપણને આ મોટું કૌભાંડ જે છે આપણે ઝડપી પડેલ હતું ને આવી જ રીતે સતત દિવાળી અને દશેરાના તહેવાર પૂર્વે મીઠાઈ છે, દૂધ છે, ઘી છે, તેને લગત અલગ અલગ જે તેમના પ્રોડક્શન યુનિટ છે કે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેની અંદર સતત ને સતત તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવશે। અચ્છા, તો આપ કહો છો કે તહેવારો આવી રહ્યા છે, તે અમે દરોડા પાડતા હતા, ચેકિંગ કરી રહ્યા હતા, તો સામાન્ય દિવસોમાં શું આવું નથી થતું? સામાન્ય દિવસોમાં બી આપણી ફૂડ સેફ્ટી વાન છે, ફૂડ સેફ્ટી ઓફિસર છે, બધા દ્વારા સામાન્ય દિવસોમાં પણ તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવેલું જ હોય છે। પણ જ્યારે હવે આપ જોઈ શકો છો કે દિવાળી અને દશેરાના તહેવાર વધ્યા આવે છે, તો ત્યારે આપણે મીઠાઈનો ઉપયોગ સામાન્ય લોકો દ્વારા વધુ પ્રમાણ કરવામાં આવતો હોય છે। તો અત્યારે હાલ જે છે તો થોડું મીઠાઈ અને મીઠાઈમાં બનાવવા માટે અલગ અલગ જે વસ્તુનો ઉપયોગ થાય છે કે દૂધ કે ઘી કે મીઠો માવો કે છે, તો તેનું અત્યારે હાલ થોડું ફોકસ વધારે રાખવામાં આવે છે। બાકી સામાન્ય દિવસોમાં પણ ફૂડ વિભાગ દ્વારા જનરલ રૂટીન ચેકઅપ, ચેકિંગ અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। જી, આરોગ્ય વિભાગ પર બે ગંભીર આરોપ વારંવાર લાગતા રહે છે। એક તો એ છે કે સેમ્પલ લઈને તો જાઓ છો, એનો રિપોર્ટ ક્યારે આવે છે ખબર જ નથી પડતી, અને ત્યાં સુધી આ બધો ખેલ ચાલતો રહે છે। અને બીજો આરોપ એ લાગે છે કે વારંવાર, અને આ સામાન્ય જનતા પણ એ બોલતી રહે છે કે આરોગ્ય વિભાગ અંદરોઅંદર જ બધી ખેલ કરી લે છે, એમાં લોકોની, જનતાની, લોકોના, જનતાના આરોગ્યની, આરોગ્ય વિભાગને પણ કંઈ ખાસ પડી નથી। એવું નથી, રાજકોટ કોર્પોરેશન દ્વારા જે કંઈ પણ ફૂડ વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવતા હોય છે તેને જે છે આપણે બરોડા સિટીના લેબ ખાતે મોકલી આપવામાં છે, અને જનરલી અંદાજે 1.5 કે 2 મહિનાની અંદર કોઈ પણ જે કંઈ પણ સેમ્પલ મોકલવામાં આવેલો છે તો તેનું રિઝલ્ટ આવી જતું હોય છે। એ રિઝલ્ટ સબસ્ટાન્ડર્ડ, અનસેફ કે કંઈ પણ આવે છે તો તેના પર પછી ત્યારબાદ એજ્યુડિકેશનનો કેસ દાખલ કરવામાં આવે છે। એજ્યુડિકેશનનો કેસ અમારા દ્વારા ખૂબ જ સ્ટ્રોંગ બનાવીને તેમને ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે, એના કારણે જ આવા લેભાગુ તત્વોને ખૂબ જ મોટા પ્રમાણમાં દંડ અને સજાની જોગવાઈ જે છે તેની અંદર દંડ અને સજા થતી હોય છે। હમણાં જ આપ જોયું હશે, થોડા મહિનાઓ પહેલાં જ પાણીના જે બે આવા માલિકો હતા તેમને રેકોર્ડ બ્રેક અત્યાર સુધીનો 11 લાખ અને 15 લાખ જેટલો દંડ કરવામાં આવેલો હતો। તો ખૂબ જ સારી રીતે
દંડ અને સજાની જે છે સોગવાઈ જોગવાઈ છે તેની અંદર કાર્યવાહી પણ કરવામાં આવે છે. ઠીક છે હાર્દિકભાઈ, આપ રાજકોટમાં કામ કરો છો પરંતુ આપ અધિકારી છો, આ વિભાગમાં કામ કરો છો, એટલા માટે આપને સવાલ. અંબાજી ક્યાં જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે, પ્રસાદને લોકો માના સાક્ષાત આશીર્વાદ સમજતા હોય છે અને પ્રસાદમાં પણ ભીડસેળ થતી હતી, તો શું અત્યાર સુધી નહીં ખબર પડી હોય આરોગ્ય વિભાગને કે અહીંયા પણ આવું કંઈક થતું હશે, આપણે ચેક કરતું રહેવું જોઈએ સમયાંતરે? હા, રૂટીનલી આરોગ્ય વિભાગ દ્વારા જનરલી રૂટીનમાં બધું તપાસ એ લોકો કરતા જ હોય છે, પણ અત્યારે આ જે છે એ લોકોને ક્યાંક ને ક્યાંક એવો ખ્યાલ આવ્યો હોય છે કે અહીંયા ભેળસેળયુક્ત જે કંઈ સપ્લાય થઈ છે, કે ઘી છે કે તેની અંદર ભેળસેળયુક્ત ઘીની સપ્લાય છે, એટલા દ્વારા એમને જનરલી રૂટીન ચેકિંગ હાથ ધરવામાં આવેલું હોય ને તેમને ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં માલુમ પડેલ હોય કે અહીંયા આ જે છે ભેળસેળયુક્ત જે લાગી રહ્યું છે, એના કારણે તેમના રૂટીનમાં સેમ્પલ લેવાતા હોય છે અને તેમનું જે કાંઈ હોય કોઈ પણ લેબોરેટરી દ્વારા પૃથ્થકરણ કરીને રિપોર્ટ મોકલવામાં આવતો હોય છે. તો જનરલી ફૂડ વિભાગ દ્વારા જે છે સામાન્ય દિવસોમાં પણ કામગીરી ચાલુ જ હોય છે ને એ લોકો જનરલી કરતા જ હોય છે. અચ્છા, સામાન્ય દિવસોમાં કામગીરી ચાલુ હોય છે એવું આપ કહો છો. 300 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા, 300 ડબ્બા ખરીદવામાં આવ્યા હતા, 180 ડબ્બા જપ્ત કરાયા, 120 ડબ્બાનો ઉપયોગ થઈ ગયો હશે, 120 ડબ્બા ઘીનો, તો એ બધું ઘી ક્યાં ગયું હશે લોકોના પેટમાં? એ જે 120 ડબ્બા જે છે તેમનો યુઝ થઈ ગયો છે તો અલગ અલગ જે છે તેમને આપેલું હશે, એનું ક્યાં યુઝ થયું હોય તો ત્યાંના જે કોઈ અધિકારીઓ હશે તેમને જ ખરેખર તો ખ્યાલ હશે કે 120 ડબ્બાનું શું થયું, ક્યાં ક્યાં યુઝ થયો, એ પેઢી દ્વારા કઈ કઈ બીજી અન્ય પેઢીઓને આપવામાં આવેલ છે કે જે કંઈ પણ આપવામાં આવેલ છે તે તો ખાસ એમને જ ખ્યાલ હશે. અચ્છા હાર્દિકભાઈ, જો વારંવાર આપ જે રીતે કહો છો કે અમે કાર્યવાહી કરતા રહીએ છીએ, સામાન્ય દિવસોમાં પણ કાર્યવાહી કરીએ છીએ, તો પછી આવા લેભાગુ તત્વોમાં કોઈ ડર કેમ નથી રહ્યો? બીજો આરોપ એ પણ લાગે છે કે આરોગ્ય વિભાગમાં ભયંકર ભ્રષ્ટાચાર છે, એટલે અંદર સગે વગે થઈ જાય છે, ડર શેનો રહે? હા, લેભાગુ તત્વોને ડર નથી, એવું નથી. લેભાગુ તત્વો દ્વારા આવું અલગ અલગ તત્વો દ્વારા કરવામાં આવતું છે. એક જે કોઈ પણ ધારો કે કાલે જ આપણે જે કાંઈ કાર્યવાહી કરી છે તો તેમાં જે છે માલિક જે છે તેમને આપણે સેમ્પલ લીધેલા છે, જ્યારે પણ એમનું રિઝલ્ટ આવશે ફેલ થશે તો એજ્યુકેશનનો કેસ થશે, કેસ ચાલશે અને તેને જે કાંઈ પણ દંડની સજાની કે જે કાંઈ પણ જોગવાઈ થશે તો થશે. તેના દ્વારા તેના કારણે ઘણા લોકોમાં જે છે ડર માહોલ જે છે એમને ઉત્પન્ન થાય છે અને ઘણા લોકો આવું જોઈને કરતા એ અટકી જતા હોય છે કે આપણે પણ આવું કરીશું તો આપણી સાથે પણ આવું થશે, તો એના કારણે જે છે ઘણું બધું ડર ભી જે છે આ લેભાગુ તત્વોમાં થતો હોય છે. અચ્છા ઠીક છે, છેલ્લો સવાલ એક કે રાજકોટમાં તમે જે નકલી માવાની ફેક્ટરી ઝડપી, એ માલિકનું તો એવું કહેવું છે કે વગર કોઈ ચેક કરીએ જ અમારો જથ્થો હતો, જે અમારો માલ હતો એમણે ફેંકી દીધો, કારણ કે અમે તો જે લાયસન્સ પ્રક્રિયા છે જે નિર્ધારિત પ્રક્રિયા છે એ જ પ્રમાણે માવો બનાવતા હતા, તો શું એવું કરવામાં આવ્યું હતું? એવું નથી. આપણે જે જગ્યાએ ગઈકાલે ચેકિંગ કર્યું હતું ત્યાં જે છે જગ્યાના માલિક અલગ હતા અને જે જથ્થો પકડાયો તેના માલિક અલગ હતા, એટલે જગ્યાના માલિકે જે કોલ્ડ સ્ટોરેજની અંદર જે છે બંને મિત્રો હતા, તો જગ્યાના માલિક ત્યાં હાજર હતા અશોકભાઈ છે, તેમના દ્વારા ખુદ સ્વીકારવામાં આવેલ કે આ જે જથ્થો છે તેની અંદર મોટા પ્રમાણમાં વેજીટેબલ ફેટનો ઉપયોગ કરવામાં આવેલ છે, ત્યારબાદ પ્રાથમિક દ્રષ્ટિએ આપણને નરી આંખે જોતા જ તેની અંદર ફૂગ મોલ્ડ આપણને સામાન્ય નરી આંખે જ જોઈ શકતા હતા કે ફૂડ થઈ ગઈ ફૂગ થઈ ગયેલી છે, તો આ બંને કારણથી તેના પર એક પણ પ્રકારનું લેબલિંગ ન હતું. કોઈ પણ વસ્તુ પેક થાય તો તેના પર લેબલ હોવું જોઈએ, લેબલની અંદર મેન્યુફેક્ચરિંગ ડેટ છે, યુઝ્ડ બાય ડેટ છે, ન્યુટ્રિશન ચાર્ટ છે, ઇન્ગ્રેડિયન્ટ છે, આ બધી વસ્તુઓ મેન્ડેટરી છે એક પેકિંગ કરેલી કોઈ પણ વસ્તુ પર, તે કોઈ પણ પ્રકારનું લેબલિંગ હતું નહીં ખાસ કરીને. ત્યારબાદ બીજું જોઈએ તો તેના પર મોલ્ડ કે ફૂગ જામી ગયેલી જોવા મળી હતી. આ બંને વસ્તુઓના આધારે તે જે કાંઈ પણ છે અખાદ્ય કે ભેળસેળયુક્ત માવાનો કે સ્થળ પર જ નાશ કરવામાં આવેલો હતો. ઠીક છે, બિલકુલ. સુનિલ બ્રહ્મભટ્ટ સામાજિક કાર્યકર્તા છે, અંબાજીથી આપણી સાથે જોડાઈ ગયા છે. સુનિલભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. અંબાજીમાં 180 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા, 120 ડબ્બા પ્રસાદમાં વપરાઈ ગયા અને હવે આ બધી કાર્યવાહીના નાટક થઈ રહ્યા છે, શું એ ગેરંટી છે કે આ પહેલા જે પ્રસાદ બનાવવામાં આવતો હતો એમાં આવું કોઈ ભેળસેળ વાળું ઘી નહીં વપરાયું હોય? આ જે મોહની કેટરર્સ છે, છેલ્લા 5 વર્ષથી અંબાજી મંદિરમાં ભોજનાલયના અંદર મોહનથાળ બનાવતા હતા, તો આજ સુધી એમનું કોઈ દિવસ સેમ્પલિંગ કરવામાં આવ્યું હોય એવું જાહેર થયું નથી, સેમ્પલ ઓકે થયું હોય એવું પણ જાહેર કરવામાં આવેલું નથી. તો આ પહેલી વખત ભાદરવી પૂનમ પહેલાં એમનું સેમ્પલ ચેક કર્યું ને ડુપ્લિકેટ ઘી નીકળ્યું, તો છેલ્લા 5 વર્ષના અંદર આ લોકોએ કેટલું ડુપ્લિકેટ ઘી વાપર્યું હશે એ શંકાસ્પદ વસ્તુ છે. અને અત્યારે એના ઉપર 28 લગભગ અત્યારે 19 દિવસ થઈ ગયા એના સામે આ ડુપ્લિકેટ એના સેમ્પલ પકડાણા, હજી સુધી પુરવઠા વિભાગે કે ફૂડ ઓથોરિટીએ એની સામે કોઈ કેસ કરેલો નથી.
ઇવન અંબાજી મંદિર સાથે આ લોકોએ ચીટિંગ કરેલું છે તો અંબાજી મંદિરે પણ એના સામે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવેલી નથી. ફક્ત અમૂલવાળાએ એમના ઉપર ફરિયાદ નોંધાવી અને એ મોહિની કેટરર્સે જેના મોહિની કેટરર્સ ઉપર ફરિયાદ નોંધાવી અને મોહિની કેટરર્સે જ્યાંથી ઘી ખરીદ્યું હતું એ મોહિની કેટરર્સે એના ઉપર ફરિયાદ કરી, પણ મંદિર અને પુરવઠા વિભાગ કે ફૂડ ઓથોરિટીએ કોઈ હજી સુધી ફરિયાદ નોંધાવેલી નથી. હા, એટલે બધા એકબીજા ઉપર ટોપી નાખી રહ્યા છે, દોષારોપણ ઢોળી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે શા માટે 5 વર્ષમાં પહેલી વખત સેમ્પલ લેવાનું યાદ આવ્યું તંત્રને, એના પણ જવાબ આપણે મેળવીશું. અને આસ્થા અને શ્રદ્ધાના ધામોમાં પણ આવું થઈ રહ્યું છે, પરંતુ એ કોની રહેમ નજર હેઠળ આખો ખેલ ચાલી રહ્યો છે એ સૌથી મોટો સવાલ થાય. ફરી એક વખત સુનિલભાઈ પાસે આપણે જઈએ. સુનિલભાઈ, આપણને ખબર છે કે આટલા મોટા કોન્ટ્રાક્ટ્સ એવા લોકોને આપવામાં આવતા હોય છે કે જે રાજનેતાઓની સાથે સારા સંબંધો, સારો ઘરોબો ધરાવતા હોય છે, એમના જ મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે અને રાજનેતાઓ પોતે છેલ્લે મલાઈ તારવતા હોય છે. તો શું આ રહેમ નજર હેઠળ આખો ખેલ ચાલતો હતો આટલા વર્ષથી? હા બેન, ચોક્કસ એમ જ કહી શકાય કે કોઈના ચાર હાથ હોય તો જ એ આ રીતે કરી શકે. અંબાજી મંદિર એટલે એના અધ્યક્ષ બનાસકાંઠા કલેક્ટર એના અધ્યક્ષ છે અને અહીંયા જે વહીવટદાર ઇન્ચાર્જ છે એ પણ એસડીએમ તરીકેનો હોદ્દો ધરાવે છે. તો એમના હાથ નીચેની સંસ્થાના અંદર જ જો આ રીતે આટલો મોટો ડુપ્લિકેટ વ્યવહાર કરી શકતો હોય તો એ કેટલો નીડર હોવો જોઈએ. અને નિર્ભય થઈને આટલો આવો ધંધો કરી રહ્યો હતો. આ તો સેમ્પલ પકડાણું ને ફેલ થયું એટલે પકડાણું, નહીતર અત્યાર સુધી એને કલેક્ટર શ્રી એમ કીધું કે એનું સેમ્પલ ફેલ થયું એના પછી અમે ભાદરવી પૂનમનો મોહનથાળ બનાવવા માટે એને 4,000 ડબ્બા ઘી આપ્યું અમે. તો હવે જો આ ન પકડ્યો હોત તો એ 4,000 ડબ્બા ઘીનું પણ એને ડુપ્લિકેટ મોહનથાળ બનાવીને ચોકમાં વેચ્યો હોત. તો આ કોઈની સીધી દેખરેખ હેઠળ અને કોઈની રહેમ તળે એ આટલો મોટો ધંધો કરી શકતો હોય કેટલો વેચ્યો હશે બેન? અંબાજી અલગ અલગ જગ્યાએથી દૂર દૂર થી લોકો પહોંચતા હોય છે, તો શું એ તંત્રની જવાબદારી નથી? બનાસકાંઠા કલેક્ટર એ ટ્રસ્ટી નથી, પરંતુ આખા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે હોદ્દો ધરાવે છે. એ સિવાય એ જે ગ્રાહક સુરક્ષા મંડળ હોય અથવા જે પુરવઠા હોય એ પણ એમના હાથ નીચે જ કામ કરતા હોય. જ્યારે અંબાજી મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય, હમણાં જે મિની કુંભ કહેવાય ભાદરવી પૂનમનો મેળો, એમાં લાખો પદયાત્રીઓની એમને સંખ્યા બતાવી, એ પદયાત્રીઓ જ્યારે ચાલતા આવતા હોય ત્યારે એમને રસ્તામાં સેવાના અનેકો કેમ્પ મળતા હોય, એના અંદર સુખ સુવિધા અને સારી ક્વોલિટીનો માલ મળતો હોય, સેવા મળતી હોય, એ લોકો જ્યારે અંબાજી મંદિરમાં આવે ત્યારે એમને મોહનથાળ આવો ડુપ્લિકેટ ઘીવાળો મોહનથાળ ખાવો પડે, ખરેખર બહુ દુઃખની બાબત છે. તંત્રએ સજાગ થઈ, મારું તો એવું માનવું છે કે આવડું મોટું જો વહીવટી તંત્ર હોય અંબાજી મંદિરનું તો એમનું પોતાનું જ ક્વોલિટી કંટ્રોલ રૂમ હોવો જોઈએ મોહનથાળ બનતો હોય ત્યાં આગળ જ, કે ભાઈ એક ઘાણ તૈયાર થયું એટલે એની ક્વોલિટી ચેક કરો. તમારે સરકારનો કોઈ પુરવઠા વિભાગ આવે કે ફૂડવાળા આવે ને એ ચેક કરે ત્યારે જ ચેક કેમ થવો જોઈએ? ડેલી ટુ ડેલી તમે ઓકે કરો એને. હા, એટલે લોકો, અને જ્યારે લોકો સામાન્ય વસ્તુઓ પણ એવી જ રીતે માનીને કે આ તો ક્વોલિટી કંટ્રોલમાંથી પસાર થઈને આવી હશે એવું માનીને આપણે ખરીદતા હોઈએ છીએ, ને આ જ્યારે પ્રસાદની વાત હોય ત્યારે તો લોકો બંધ આંખે લઈ લેવાના છે અને આરોગવાના છે અને એમાં આસ્થાનો ભાવ પણ ઉમેરાયેલો હોય છે. પરંતુ આપ સામાજિક કાર્યકર્તા છો સુનિલભાઈ, અત્યારે નકલી ઘીની જ વાત નથી, નકલી માવો, નકલી ચીઝ, નકલી તેલ, નકલી મસાલા, એક પણ વસ્તુ એવી બાકી નથી રહી કે જ્યાં નકલીનો કારોબાર ન ચાલતો હોય. તેમાં લોકોનું શું, લોકોની પરવા કોણ કરશે? લોકોની પરવા હવે માં અંબે કરે એના સિવાય કોઈ છુટકારો નથી. અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ કોઈ નાનું ટ્રસ્ટ નથી બેન, એ ભોજનશાળા ચલાવે છે, સંસ્કૃત પાઠશાળા ચલાવે છે, ગબ્બરનું એમનું સંચાલન છે, કોટેશ્વર યાત્રાધામ છે એનું સંચાલન કરે છે, અને એના સિવાય નાના મોટા 11-12 મંદિરોનું સંચાલન કરે છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી અંબાજી મંદિરના અંદર કાયમી વહીવટદારની નિમણૂક નથી. હાલ પણ જે વહીવટદાર છે, ઇન્ચાર્જ છે, એમના જોડે પ્રાંત અધિકારીનો દાતાનો હોદ્દો છે, તો સામાન્ય રીતે બંને જગ્યા ઉપર ઉપસ્થિત રહી ન શકે, બંને જગ્યાએ ચોકસાઈ ન કરી શકે, રોજબરોજના કામ ન કરી શકે. તો સરકારે ખરેખર જો યોગ્ય વહીવટ કરવો હોય તો અહીંયા આગળ પારદર્શિતાની પણ એટલી જ જરૂર છે. હાર્દિકભાઈ, છેલ્લો સવાલ આપને, આપની પાસે સમય બહુ ઓછો બચ્યો છે, આપને નથી લાગતું કે આપે આપની કામગીરી વધારે ઈમાનદારીપૂર્વક, વધારે પારદર્શી અને વધારે ઝડપી બનાવવાની જરૂર છે?
કોઈ પણ કામગીરી જે છે વધારે પારદર્શક રીતે કે વધારે ઈમાનદાર રીતે ખરેખર 100% કરવી જ જોઈએ, અને અમારી ટીમ ફૂડની ટીમ દ્વારા એ ખરેખર કરવામાં આવી રહી છે અને બીજા બધા દ્વારા પણ કરવામાં આવતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે કાંઈ છે પણ થોડું કંઈક મિસ થઈ જતું હોય છે, તો એના કારણે ક્યારેક રિપોર્ટ આવવામાં થોડો ટાઈમ લાગે, તો એના કારણે થોડી બધી પ્રોસેસ ઝડપી કરવી જોઈએ ને, કારણ કે લોકોના જીવન સાથે સંકળાયેલો મુદ્દો છે આ તો. હા, 100% ઝડપી કરવી જોઈએ. ઠીક છે, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે લોકોના જીવન સાથે આવી રીતે ચેડા થતા રહેશે? શુદ્ધ હવા નથી મળતી, શુદ્ધ પાણી નથી મળતું, શુદ્ધ ખોરાક નથી મળતો. અને હવે જ્યારે અંબાજીનો મામલો સામે આવ્યો છે ત્યારે ખરેખર એ શબ્દો કહેવાનું મન થાય કે દેતે હૈ ભગવાન કો ધોકા, ઇન્સાન કો ક્યાં છોડેંગે. નમસ્કાર.